નમસ્કાર સમાચારો સાથે હું છું વિધિ. દેશમાં ચાલુ વર્ષે લા નીનાની અસરના કારણે આકરી ઠંડી પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના લોકોએ જોરદાર ઠંડીમાં ઠૂંઠવાવા માટે તૈયાર રહેવું પડશે. દિલ્હીમાં ઠંડી ઓક્ટોબરમાં જ પાછલા 26 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગના મતે લા નીનાના લીધે તાપમાનમાં રેકોર્ડ બ્રેક ઘટાડો થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધી રહ્યું છે. ઠંડીનું જોર વધતા 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે, જેને પગલે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી 4 દિવસમાં શહેરોમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.2 ડિગ્રી ઘગડીને 33.9 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન શુક્રવાર કરતા 2 ડિગ્રી વધીને 20.2 ડિગ્રી નોંધાયું, જેને પગલે શહેરમાં વહેલી સવારે અને સાંજે ઠંડક તેમજ બપોરે સામાન્ય ગરમી લાગતા લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. આગામી 4 દિવસોમાં શહેરના લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થતાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. રાજ્યમાં 15 ડિગ્રી સાથે વલસાડ સૌથી ઠંડુ શહેર બન્યું હતું.